नमस्ते विद्यार्थी मित्रों, अत्यार सुधी आपणे संभावनानी अंदर जुदी जुदी व्याख्याओ भण्या, एमां आगळ युग घटना। युग घटना ने यूनियन ऑफ टू इवेंट्स ए एंड बी, एटले के बे घटनाओ ए अने बी नी योग घटना आ रीते पण कहेवाय छे। हवे जो ए अने बी ए निदर्शकाश युमनी कोई बे घटनाओ होय तो घटना ए बने अथवा घटना बी बने अथवा घटना ए अने बी बन्ने साथे बने। शू कीधु छे? ए अने बी निदर्श अवकाश यू मनी कोई बे घटनाओ होय तो घटना ए बने अथवा घटना बी बने अथवा बन्ने बने, तेवी घटना ने ए अने बी नी योग घटना कहेवाय छे। एने आपणे वेन आकृति ने अंदर दर्शावू होय तो आ रीते दर्शावीए, जे तमे पहला भणीने आव्या छो वेन आकृति, एम आ यू जे पहला आपणे सार्वत्रिक गण कहता था अहींया एने निदर्श अवकाश कहीए छीए। तो आ यू ए एक निदर्श अवकाश जेनी बे घटनाओ ए अने बी आपेली छे। तो योग घटना कई रीतना दर्शावामां आवे? तो घटना ए बने, आखी आ घटना ए बने अथवा घटना बी बने, आ बे शब्दोमां ज बधुं आवी गयुं। पण छतां वधारे सारी रीते समजावा माटे वच्चे ત્રીજો શબ્દ વાપર્યો છે, અથવા બંને ઘટનાઓ એક સાથે બને, એટલે એ પણ બનશે, બી પણ બનશે અને એ છેદ બી પણ બનશે। એનાથી બધું જે કંઈ પણ ઘટનાઓનો ગણ મળ્યો એને, જે કંઈ પણ ઘટકોનો ગણ મળ્યો એને ए अने बी नी योग घटना कहवाय। एटले आ लाइन वालो आखो आखो भाग एने घटना ए अने घटना बी नी योग घटना कहवाय। एने आपणे आ रीते दर्शावीए छीए वेन आकृतिमां। एनी आगळ पूरक घटना। पूरक घटना कोने कहेवाय? तो जो ए निदर्श अवकाश युमनी कोई घटना होय अने घटना ए बनती नथी, एटले के घटना ए मां न होय પણ યુમાં હોય તેવા પરિણામો કે ઘટકોના ગણને એની પૂરક ઘટના કહેવાય। એની વેન આકૃતિ આપણે દોરીએ તો તમને સમજ આવશે એમાં, કે અહીંયા આ એક નિદર્શ અવકાશ યુ છે, આ એક ઘટના એ છે, યુમાં બધા જ ઘટકો આવે, આ જે લંબચોરસ દોર્યો એના બધા ઘટકો એ યુ કહેવાય। હવે આપણે એની પૂરક ઘટના એટલે એ ડેશ અથવા એ બાર અથવા એ કોમ્પ્લિમેન્ટ આ રીતના ત્રણ સંકેતથી દર્શાવીએ છીએ। તો એ ડેશ, એ બાર કે એ કોમ્પ્લિમેન્ટ કેમ દર્શાવાય? તો ઘટના એમાં ન હોય તેવા યુના ઘટકો એટલે બહારની સાઈડના આ બધા, બરાબર, આને એ ડેશ કહેવાય અને અંદર છે એ કહેવાય। તો અંદરની ઘટના એ છે અને એમાં ન હોય તેવા યુના જે ઘટકો છે એનાથી બનતી આ ઘટના એને એ ડેશ, એ કોમ્પ્લિમેન્ટ, એ બાર, એને એની પૂરક ઘટના કહેવાય। ઓકે, ત્યાર પછી આપણે જોઈશું પરસ્પર નિવારક ઘટનાઓ। પરસ્પર નિવારક ઘટનામાં શું હોય? તો જો એ અને બી નિદર્શ અવકાશ યુમની કોઈ બે ઘટનાઓ હોય તથા ઘટનાઓ એ અને બી બંને સાથે ન બને, બે ઘટનાઓ એવી કે બંને એક સાથે કદી ના બને, જેમ કે સિક્કો ઉછાળવામાં આવે તો હેડ પણ મળે અને ટેલ પણ મળે, બંને એક સાથે મળે, કદી નથી મળવાના। તો બે ઘટનાઓ બંને એક સાથે ન બને તેવી ઘટનાને પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાય। એના માટે ખાસ તમારે યાદ રાખવાનું છે કે એ છેદ બી બરાબર ફાય થાય, એટલે નિવારક ઘટના માટેની શરતમાં સૌથી વધારે અગત્યનું યાદ રાખવા જેવું શું છે? તો અમે બોક્સ બનાવ્યો એ છેદ બી બરાબર ફાય। એટલે બીજા શબ્દોમાં કહીએ તો ઘટના એ બને તો ઘટના બી નહીં બને અને ઘટના બી બનશે તો ઘટના એ નહીં જ બને, તો એવી ઘટનાઓ એ અને બી એ પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાય। પણ વ્યાખ્યા આપીએ ત્યારે આપણે આ નીચે જે લખ્યું છે એ નથી લખવાનું,
વ્યાખ્યામાં આ જ લખવાનું છે, ઘટનાઓ એ અને બી બંને સાથે ન બની શકે તેવી ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાય. તો નિવારક ઘટનાની વેન આકૃતિઓ જોઈએ આપણે તો એ આ રીતની હશે. આ એક નિદર્શ અવકાશ યુ નિવારક ઘટનાઓની વેન આકૃતિ દોરીએ તો આ નિદર્શ અવકાશ યુ આ ઘટના એ છે ને આ ઘટના બી છે. બંનેના છેદગણમાં એક પણ ઘટક નથી એટલે આ એ અને બી નિવારક ઘટનાઓ કહેવાય. નિવારકની સાથે સાથે આપણે નિશેષ ઘટનાઓ લઈ લઈએ. નિશેષ ઘટના એટલે શું? તો નિશેષ ઘટનાઓ જોઈએ. જો ઘટના એ અને બી નિદર્શ અવકાશ યુમાંની કોઈ બે ઘટનાઓ હોય કે જેથી એ યોગ બી બરાબર યુ થાય તો એ અને બીને નિશેષ ઘટનાઓ કહેવાય. એટલે જે બે ઘટનાનો યોગગણ આખે આખો નિદર્શ અવકાશ મળતો હોય એટલે નિદર્શ અવકાશમાં એના સિવાય બાકીના કોઈ ઘટકો ના હોય તો એ બે ઘટનાઓ એ અને બી પરસ્પર નિશેષ ઘટનાઓ કહેવાય. ક્યારેક ક્યારેક ત્રણ ઘટનાઓ ભેગી થઈને યુ બનાવતી હોય તો એ ત્રણ ઘટનાઓ નિશેષ ઘટનાઓ કહેવાય. બરાબર. તો નિશેષ ઘટનાની આપણે વેન આકૃતિ જોઈએ. નિશેષ ઘટનાઓ, નિશેષ ઘટનાઓ એની વેન આકૃતિ જોઈએ તો યુ તરીકે આમ લખી નાખવું. આ એ છે, આ બી છે. તો એ અને બી ભેગા કરવામાં આવે તો આખે આખો યુ બની જાય. ક્યારેક ક્યારેક નિશેષ ઘટનાઓમાં બંનેમાં કોમન આવતા હોય એવા ઘટકો પણ હોય એટલે હું અહીંયા આમ જે દર્શાવું છું આ ઘટના એ છે. માની લો કે એ ટપકા ટપકાવાળી ઘટના એ છે, નીચે દર્શાવ્યું છે. જોજો, નિશેષ ઘટનાઓ માટે બે આકૃતિ. એવું જરૂરી નથી કે નિશેષ ઘટનાઓમાં છેદગણમાં કશું જ ના હોય, હોઈ શકે કંઈ પણ. તો આ એક ઘટના એ થઈ અને બીજી એક ઘટના હું આ રીતના દર્શાવું. આ જે લંબચોરસનો આટલો ભાગ બાકી રહી ગયો એ અને એની સાથે આ થોડોક ઉમેરી લઉં અને એને લાઈન વડે દર્શાવું. બરાબર. તો ઘટના એ અને ઘટના બી નો યોગગણ કરો તો આખે આખો યુ મળી જાય અને છેદગણમાં બીજું કશું પણ આવે છે. ઓકે. તો નિશેષ ઘટનાઓ માટે એવું જરૂરી નથી કે છેદગણ ખાલી ગણ જ થાય, છેદગણમાં કંઈક મળી પણ શકે. શરત એટલી જ કે એ અને બીનો યોગગણ, આપણે શરત આ જ છે કે એ અને બીનો યોગગણ આખે આખો નિદર્શ અવકાશ મળવો જોઈએ. છેદગણની સાથે નિશેષ ઘટનાઓને કંઈ જ લેવા દેવા નથી. કાં તો છેદગણ ખાલીગણ પણ હોઈ શકે, કાં તો છેદગણમાં કંઈક ઘટકો પણ હોઈ શકે. આપણે યોગગણ યુ થાય તો એ બે ઘટનાઓ નિશેષ ઘટનાઓ કહેવાય. આ મહત્વનું હતું. ઓકે. તો નિશેષ ઘટનાઓની વાત થઈ ગઈ. હવે પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ, આમાં પેલું આવ્યું કે ઘટનાઓ એવી લેવાની છે કે જે નિવારક પણ હોય. પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ લેવાની છે તો ઘટનાઓ એવી રીતના લેવાની કે જે નિવારક પણ હોય અને નિશેષ પણ હોય, બંને હોવી જોઈએ. એટલે છેદગણ ફાઈ પણ થવો જોઈએ અને યોગગણ યુ પણ થવો જોઈએ. તો આવી ઘટનાઓ એ મેં પહેલી આકૃતિ દોરેલી એ પરસ્પર નિવારક પણ કહેવાય અને નિશેષ પણ કહેવાય. આ જે આકૃતિ છે એમાં એ અને બી બંનેનો યોગગણ કરો તો આખે આખો યુ મળશે અને બંનેના છેદગણમાં કોઈ જ ઘટક છે નહીં. એટલે આ જે ઘટના આકૃતિ દોરી એ પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓની આકૃતિ કહેવાય. બરાબર. તો શરત એની વ્યાખ્યા જોઈ લઈએ કે પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ મ્યુચ્યુઅલ એક્સક્લુઝિવ એન્ડ એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ. ઘટના એ અને બી નિદર્શ અવકાશ યુની કોઈ બે ઘટનાઓ હોય કે જેમાં યોગગણ યુ થાય અને છેદગણ ખાલીગણ થાય તો તેવી બે ઘટનાઓ એ અને બીને પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ કહેવાય છે. બધી પરસ્પર નિવારક ઘટનાઓ નિશેષ ઘટનાઓ હોય એ જરૂરી નથી અને બધી નિશેષ ઘટનાઓ એ નિવારક ઘટના હોય એ પણ જરૂરી નથી, જે મેં અગાઉની આકૃતિમાં
दर्शाव्यु छे। ओके, हवे वच्चे एक व्याख्या बाकी रहेली क्रममां, ए छे तफावत घटना। तो आपणे तफावत घटनानी व्याख्या जोई लईए के जो ए अने बी निदर्श अवकाश युग्मोनी बे घटनाओ होय तो घटना ए बने पण घटना बी न बने तेवा युना तमाम घटकोथी रचातो गण शू कहेवाय छे एना आकૃતિથી સમજાવવું પડશે કે અહીંયા એક વેનાકૃતિ તમને સામે દોરું છું, જોઈ લેજો કે આ એક નિદર્શ અવકાશ યુ છે, એની અંદર ઘટના એ બને છે પણ ઘટના બી બનતી નથી। તો એવા ઘટકો લેવાના કે જે એ માં હોય અને બી માં ના હોય। તો એના ઘટકો તો અહીંયા બધા છે પણ એ પૈકી એ માં આ ઘટકો જે દેખાય એ બી માં પણ આવેલા છે એને લેવાના નથી, એટલે આટલો ભાગ જે મળ્યો એને તફાવત ઘટના એ માઇનસ બી કહેવાય। બરાબર, દાખલા ગણતી વખત હું આને ચંદ્ર કહીશ કે એક ડાબી બાજુનો ચંદ્ર એટલે એ માઇનસ બી, એ જ રીતના બી માઇનસ એ ઘટના કઈ રીતના દર્શાવાય જમણી બાજુનો ચંદ્ર બનાવવાનો, ચંદ્ર આકાર દેખાય છે જુઓ તમે જોશો તો, આ એ છે આ બી છે, ઘટના બી બને અને ઘટના એ ન બને, જુઓ ઘટના બી બને અને ઘટના એ ન બને એટલે આવો ભાગ થયો, આ ઘટનાને આપણે બી માઇનસ એ કહીએ। તો આ પણ એક તફાવત ઘટના છે, આ પણ એક તફાવત ઘટ છે, આમાં ઘટના એ માં હોય પણ બી માં ન હોય તેવા ઘટકોથી બનતી ઘટના છે, જ્યારે બીજી આકૃતિ છે એમાં ઘટના બી માં હોય પણ એ માં ન હોય તેવા ઘટકોથી બનતી ઘટના છે। જોડે જોડે એના સૂત્રો પણ જોવું હોય તો આપણે કહી શકીએ કે આખે આખા ઘણ એ માંથી શું ના જોઈએ તો એ છેદ બી ના જોઈએ એટલે એ માઇનસ એ છેદ બી આમ પણ કહેવાય, અને આખે આખા ઘણ બી માંથી શું ના જોઈએ તો એ છેદ બી ના જોઈએ તો બી માઇનસ એ છેદ બી આ રીતે કહી શકાય। તો આ બે આપણે તફાવત ઘટનાઓ વિશે સમજ્યા। હવે પ્રાથમિક ઘટનાઓ, નેક્સ્ટ વ્યાખ્યા પ્રાથમિક ઘટનાઓ, આપણે આ 12 વ્યાખ્યાઓ આ વિડીયોની અંદર જોવાની છે, પછી સૂત્રો અલગથી સમજાવીશ। પ્રાથમિક ઘટનાઓ છે નિદર્શ અવકાશ યુમોના એક ઘટકીય ઉપગણોથી બનતી ઘટનાને પ્રાથમિક ઘટના કહેવાય, એટલે નિદર્શ અવકાશ યુની અંદર કેટલા એકાકી ઉપગણો છે, એક ઘટકીય ઉપગણો છે, એ બધી જ ઘટના એટલે પ્રાથમિક ઘટનાઓ કહેવાય। માન લો કે નિદર્શ અવકાશની અંદર 15 ઘટકો છે તો કેટલી પ્રાથમિક ઘટનાઓ બનશે, તો 15 પ્રાથમિક ઘટનાઓ બનશે। તો એક ઘટકીય ઉપગણોથી બનતી ઘટના, જેમ કે અહીંયા યુ બરાબર હું તમને એચ અને ટી કહું તો પ્રાથમિક ઘટનાઓ કેટલી બનશે, પ્રાથમિક ઘટનાઓ તો બે બનશે, એક ઇ1 બરાબર છગડિયા કૌંસમાં એચ અને બીજી E2 બરાબર છગડિયા કૌંસમાં ટી, આ બે જ ઘટનાઓ પ્રાથમિક ઘટનાઓ કહેવાય। એટલે સિક્કાને એક વખત ઉછાળવાના પ્રયોગની પ્રાથમિક ઘટનાઓ કેટલી, તો બે, એચ ટી। ઓકે, હવે સમસંભાવી ઘટનાઓ કોને કહેવાય, સમસંભાવી ઘટનાઓ તો અહીંયા આપણે જોઈએ સમસંભાવી ઘટનાઓ વિશે, ઓકે, હા, સમસંભાવી ઘટનાઓ એટલે કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની બે કે તેથી વધુ ઘટનાઓ પૈકી એક ઘટના બનવાની શક્યતા એ બીજી કોઈ પણ ઘટના બનવાની શક્યતા કરતા વધુ કે ઓછી હોવાનું કોઈ દેખીતું કારણ ન હોય તેવી ઘટનાઓને સમસંભાવી ઘટનાઓ કહેવાય। શબ્દ પરથી આપણે અલગ રીતે એની વ્યાખ્યા આપી શકીએ કે જે બે ઘટનાઓની સંભાવના સરખી હોય તેને આપણે સમસંભાવી ઘટનાઓ કહેવાય, પણ સંભાવનાની વ્યાખ્યાની અંદર સમસંભાવી શબ્દ વપરાય છે એટલે સમસંભાવીની વ્યાખ્યા અલગ રીતે આપવી જરૂરી છે। શબ્દ ઉપરથી વ્યાખ્યા અલગ આપી શકાય પણ એ પરીક્ષામાં ક્યારેક અમુક શિક્ષકો વેલિડ ગણતા નથી, કેમ, એનું કારણ છે કે
કે સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા જે આપવામાં આવે એમાં શબ્દ સમસંભાવી વપરાય છે, એટલે પછી સમસંભાવીની વ્યાખ્યામાં સંભાવનાનું સૂત્ર વાપરો અને સંભાવનાની વ્યાખ્યામાં સમસંભાવીની વાત કરો તો બંને એકબીજાથી અવળું થઈ ગયું, એટલે કોઈ એક ચોક્કસ સાબિતી મળતી નથી. એટલે આવો આ મુશ્કેલી નિવારવા માટે આની અલગથી જે વ્યાખ્યા આપી છે એ જ આપણે પરીક્ષામાં લખવાની, અને એ વ્યાખ્યા મેં લખી છે. જુઓ, કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની બે કે તેથી વધુ ઘટનાઓ પૈકી એક ઘટના બનવાની શક્યતા એ બીજી કોઈ પણ ઘટના બનવાની શક્યતા કરતાં વધુ હોય કે ઓછી હોવાનું કોઈ જ દેખીતું કારણ ન હોય તો તેવી ઘટનાઓને સમસંભાવી ઘટનાઓ કહેવાય. એટલે બે ઘટનાઓ એવી કે એક ઘટનાની સંભાવના એ બીજી ઘટનાની સંભાવના કરતાં ઓછી કે વધારે હોવાનું કોઈ જ દેખીતું કારણ ન હોય તો એ બે ઘટનાઓ સમસંભાવી કહેવાય. જેમ કે પાસો ઉછાળતા અંક 4 મળે, આ એક ઘટના છે, અને પાસો ઉછાળતા અંક 5 મળે એ બીજી ઘટના છે. તો આ બંને ઘટનાઓમાં કુલ 6 પૈકી એક અંક 4 હોય કાં તો 6 પૈકી એક અંક 5 હોય, એ બંનેની શક્યતાઓ સરખી જ લાગે છે. એકબીજાથી અલગ શક્યતાઓ હોય એનું કોઈ જ દેખીતું કારણ નથી. 6માંથી પેલો એક જ લેવાનો છે અને પેલામાં એ 6માંથી એક લેવાનો છે. એટલે પાસો ઉછાળતા અંક 4 મળે એની સંભાવના અને અંક 5 મળે એની સંભાવના એ બંને સરખી જ હશે, અને એટલે એ સમસંભાવી ઘટનાઓ કહેવાય. અને છેલ્લી વ્યાખ્યા અત્યારે જોઈએ, સાનુકૂળ પરિણામો. સાનુકૂળ પરિણામો એટલે કોઈ ઘટના બનવા માટે જે કંઈ પણ અનુકૂળ પરિણામો હોય એને સાનુકૂળ પરિણામો કહેવાય. કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના પ્રાથમિક પરિણામો પૈકી, યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ યુ, એના પ્રાથમિક પરિણામો પૈકી જે પરિણામો કોઈ ઘટના અમુક ઘટના એ બની છે તેનો નિર્દેશ કરતા હોય તે પરિણામોને ઘટના એ બને તેના સાનુકૂળ પરિણામો કહેવાય. એટલે પાસો ઉછાળતા મળતો અંક 2 કી સંખ્યા હોય આવી ઘટનાને આપણે એ કહીએ તો પાસા ઉછાળવાની ઘટનાની અંદર પાસાને એક વખત ઉછાળવાની ઘટનાનો નિદર્શ અવકાશ કયો છે તો આપણે 1 2 3 4 5 6 પાસો ઉછાળી એક વખત ઉછાળીએ તો એનો નિદર્શ અવકાશ 1 2 3 4 5 અને 6, તો એના આ 6 પરિણામો એ પ્રાથમિક પરિણામો કહેવાય. હવે ઘટના એ એમ કહે છે કે યુગ્મ અંક પ્રાપ્ત થાય, તો યુમના કયા કયા ઘટકો એ ઘટના એનો નિર્દેશ કરે છે તો યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા કઈ કઈ છે? 2 4 6. તો આ જે 3 ઘટકો છે 2 4 અને 6 એ ઘટના એ બને તેનો નિર્દેશ કરે છે, તો આ જે ઘટકો છે એને ઘટના એના સાનુકૂળ પરિણામો કહેવાય. બરાબર, તો આ એની વ્યાખ્યા થઈ કે કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના પ્રાથમિક પરિણામો પૈકી જે પરિણામો અમુક ઘટના એ બની છે તેનો નિર્દેશ કરતા હોય તેવા પરિણામોને ઘટના એ બને તેના સાનુકૂળ પરિણામો કહેવાય. ઓકે, તો નેક્સ્ટ વ્યાખ્યાથી આપણે કેટલાક સૂત્રો અને ત્યાર પછી કેટલાક દાખલાઓ જોઈશું. થેન્ક યુ.